કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો, ઘરે બેઠીને સરસ રીતે આપનો અભ્યાસનું કાર્ય ચાલી રહ્યું છે. વિડીયોના માધ્યમથી શીખવું એ ખૂબ પોઝિટિવ વસ્તુ છે. એક મોટો ફાયદો પણ તમને થાય કે આ વિડીયોને તમે વારંવાર પ્લે કરીને તમારો મહાવરો વધારી શકો છો, તો એ રીતે પણ એનો ઉપયોગ કરી શકો છો. આ પાઠનો છેલ્લો જે મુદ્દો છે, ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ 5માં કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી માલિકી પેઢી વચ્ચે શું તફાવત છે એને આપણે અહીંયા સમજી રહ્યા છીએ. તફાવત હવે અલગ રીતે તમારે લખવાના છે. તફાવતનો મુદ્દો અને જે બે વચ્ચેનો તફાવત છે એ પણ લખવો જરૂરી છે. તો અહીંયા 3 ખાનાવાળો તફાવત જનરલી બને છે. ક્રમ નંબર આપો તો 4 ખાના થાય. તો સૌથી પહેલાં અર્થ જોઈએ વૈયક્તિક માલિકી. તો જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો નુકસાન પોતે ભોગવે તો તેને વૈયક્તિક માલિકી કહેવાય. ભાગીદારી પેઢી, તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચી લેવા સંમત થાય છે. બરાબર. હવે આવે છે સભ્ય સંખ્યા. તો વૈયક્તિક માલિકીની પેઢીમાં એક જ વ્યક્તિ કરતા હરતા સમાહરતા હોય છે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20. પણ જો શરાફી પેઢી હોય, એટલે કે બેન્કિંગ જેવું કામ કરનારી ભાગીદારી પેઢી હોય, તો વધુમાં વધુ 10. મૂડી, વૈયક્તિક માલિકીની પેઢીમાં એક જ વ્યક્તિ હોય એટલે એક જ વ્યક્તિ બધી મૂડી લાવે છે, એટલે મૂડીની મર્યાદા રહે. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરારમાં નક્કી થયા પ્રમાણે દરેક ભાગીદારો મૂડી લઈ આવે છે, એટલે અહીંયા વૈયક્તિક માલિકી કરતાં મૂડી થોડી વધુ મળે છે. સ્થાપના, ભાગીદારી પેઢીની સ્થાપના કાયદેસરનો કોઈ ધંધો સ્થાપવો હોય તો એ સામાન્ય રીતે કરી શકાય, કોઈ પણ વ્યક્તિ કરી શકે. હવે વૈયક્તિક માલિકીની પેઢીની સ્થાપના કોઈ વ્યક્તિ કરી શકે, જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના લેખિત અથવા મૌખિક કરાર દ્વારા થઈ શકે છે. પછી નિર્ણયો, વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ બધી રીતે કરતા હરતા સમાહરતા હોવાથી, માલિક હોવાથી ઝડપી નિર્ણય લઈ શકાય. ભાગીદારી પેઢીમાં કોઈ પણ નિર્ણય લેવા માટે બધા ભાગીદારો વચ્ચે સંમતિ સધાવી જરૂરી છે, એટલે નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. પછી આવે છે નફો નુકસાન. વૈયક્તિક માલિકીમાં નફો થાય કે નુકસાન થાય, એક જ વ્યક્તિએ માલિકે ભોગવવાનો છે. જ્યારે ભાગીદારી પેઢીમાં નફો નુકસાનમાં જે કરાર થયો હોય, કોણ કેટલો નફો લઈ જશે અને કોણ કેટલું નુકસાન ભોગવશે, એ પ્રમાણે નફા નુકસાનની વહેંચણી થાય છે. નોંધણી, ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પણ જરૂરી છે, જ્યારે વૈયક્તિક પેઢીની નોંધણીની કોઈ જોગવાઈ નથી. રહસ્યોની જાળવણી, વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્યો જળવાઈ રહે, અને ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યો પ્રમાણમાં ઓછા ગુપ્ત રહે છે. પછી છે હિસ્સાની ફેરબદલી. વૈયક્તિક માલિકીમાં માલિક ઈચ્છે તો હિસ્સાની ફેરબદલી કરી શકે, જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંમતિ હોય તો જ હિસ્સાની ફેરબદલી કરી શકાય છે. જોખમ, વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતે જોખમ ઉઠાવતો હોય છે અને ભાગીદારી પેઢીમાં જોખમ બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. તો આ વાત થઈ ભાગીદારી પેઢી અને વૈયક્તિક પેઢી વચ્ચેના તફાવત વિશેની. આ પ્રકરણમાં તમે શું શીખ્યા એ ટૂંકમાં અહીંયા સરસ રીતે મુદ્દાસર રીતે સમજાવવાનો પ્રયત્ન થયો છે. હવે આપણે આ પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને ખાસ જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન સરળ સ્વરૂપ કયું, તો એમાં આવે વૈયક્તિક પેઢી. કયા સ્વરૂપમાં માલિક સ્થાપક સંચાલક એક હોય, વૈયક્તિક પેઢી. હિન્દુ વિભક્ત કુટુંબ પેઢીનું સંચાલન કોના દ્વારા થાય, તો કે કરતા. હિન્દુ વિભક્ત કુટુંબ પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે, તો કે જન્મથી. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો, તો 1932. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો, તો 2. શરાફી હોય તો વધુમાં વધુ કેટલા, 10. ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી હિતાવહ છે. બરાબર. અહીંયા જે તમને આપ્યું છે કે ફરજિયાત છે, ફરજિયાત નથી, હિતાવહ નથી અને પેઢીના હિતમાં નથી, એમાં મુદ્દો સી સુધારી નાખજો, હિતાવહ છે એવો આવશે. ધંધો કરવા માટે સમયમર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી, તો એને મુદતી ભાગીદારી કહેવાય. પછી આવે છે જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર આધારિત હોય એને ઐચ્છિક ભાગીદારી કહેવાય. તો આ બધા એના જવાબો છે. આપ એક વાક્યમાં ટૂંક જવાબી મુદ્દાસર પ્રશ્નોને, વિસ્તૃત પ્રશ્નોને પણ જોઈ લેજો. અહીંયા ઘણા બધા ફૂલ ફોર્મ આપવામાં આવ્યા છે, જે એક માર્કમાં પૂછાય. હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીનું છે HUF, મતલબ કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એ એક માર્કની અંદર પૂછાઈ શકે. એવી જ રીતે નીચે આપેલા શબ્દો છે બધા, એ પણ એક એક માર્કમાં આવી શકે.
तो आ साथ आ पाठनी अहीं समझूती पूर्ण करीए छीए, पाठ ने पण पूर्ण करीए छीए। नेक्स्ट लैक्चर में मळीशुं त्यारे नेक्स्ट पाठ विषे भणीशुं। आ वीडियो ने वारंवार प्ले करी आप महावरो करता रहो एवी शुभेच्छा। थैंक यू वेरी मच।